महामारी वच्चे સુરતે દેશમાં ડંકો વગાડ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ યાદીમાં સુરતને સ્વચ્છતાની બાબતમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે। સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ મંગળવારે કચરા મુક્ત શહેરોનું રેટિંગ જાહેર કર્યું હતું, જેમાં દેશભરના શહેરોની સાથે સુરત શહેરને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે। રાજ્યમાં રાજકોટ અને સુરતને જ આ પ્રકારના રેટિંગ મળ્યા છે। આ અંગે સુરતના મેયર ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતાની બાબતમાં લોકોમાં જાગૃતિ વધી છે, સાથે જ પાલિકા દ્વારા કચરાના નિકાલની જે કામગીરી કરવામાં આવી રહી છે તેને કારણે આ શક્ય બન્યું છે। તો મેયર ડોક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતા સતત ચાલતી પ્રવૃત્તિ છે, આગામી સમયમાં પણ શહેરીજનો વધુ જાગૃત બને અને કચરાનો યોગ્ય નિકાલ થાય તે દિશામાં વધુ કામગીરી કરવામાં આવશે। સ્વચ્છતા હશે તો જ આપણે દરેક બાબતમાં આગળ આવી શકીશું, જેથી આ બાબતે વધારે જાગૃતિ ફેલાય તો જરૂરી છે। સુરત મહાનગરપાલિકાને ગાર્બેજ ફ્રી સિટી માટે 5 સ્ટાર રેન્ક આપવામાં આવ્યો છે, જે સુરત મહાનગરપાલિકાના કર્મયોગીઓને અભિનંદન મ્યુનિસિપલ કમિશનરે આપવાની સાથે સાથે સુરતના તમામ નગરજનોને આ સિદ્ધિ મેળવવા બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી। મિત્રો, આજે આખા ભારતનું સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ 5 સ્ટાર સિટીનું અસેસમેન્ટ આજે માનનીય મંત્રીશ્રી ભારત સરકાર દ્વારા જાહેર થયું છે। એ અસેસમેન્ટમાં આખા ભારતમાં જે 6 સર્વશ્રેષ્ઠ સિટીઝ પસંદ થયા છે એમાં સુરત ઇન્ક્લુડેડ છે। સુરત એક 5 સ્ટાર સિટી તરીકે આજે જ્યારે પસંદ થયા છે ત્યારે હું સુરતના તમામ નગરજનોને અને તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું। એના સાથે સાથે આજે અસેસમેન્ટમાં સુરતને 5 સ્ટાર સિટી તરીકે રેન્ક મળ્યું છે એમાં ખાસ કરીને ડોર ટુ ડોર જે કવરેજ છે એના માટે, જે વેસ્ટ પ્રોસેસિંગ થાય છે સુરતમાં એના માટે, અને એના સાથે સાથે જે ઇનોવેટિવ અપ્રોચેસ સુરતમાં વેસ્ટ પ્રોસેસિંગ અને ડિસ્પોઝલ અને ટ્રીટમેન્ટ માટે જે કામગીરી કરવામાં આવ્યું છે એના માટે મળ્યું છે। ખાસ કરીને આ જે 5 સ્ટાર રેન્ક મળ્યું છે સુરતને એના માટે સાચા હકદાર સુરત શહેરમાં તમામ જે સફાઈ કામદારો, સફાઈના, સેનિટેશનના તમામ જે કર્મચારીઓ, અધિકારીઓ જે કાર્યરત છે દિવસ રાત, એ લોકોને આ 5 સ્ટાર રેન્કનું જે શ્રેય છે એ શ્રેય એમને જાય છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।